સુરત જિલ્લાના માંડવી તાલુકામાં હાલ દીપડાનો આતંક સંભાળવાનું નામ નથી લેતો. પાતાળ ગામે પણ સમજીવી પરિવારની એક 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી બાળકીને ફાડી ખાઈ જતાં બાળકીનું મોત નિપજ્યું છે. તો ગત રોજ પણ અરેઠ ગામે એક બાળક પર હુમલાની ઘટના બની હતી. સુરત જિલ્લામાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી પંથકમાં વર્ષો બાદ ફરી એકવાર દીપડાની દહેશત અને તરખાટ શરૂ થયો છે. ગત રોજ અરેઠ ગામે એક બાળક પર હુમલાની ઘટનાની સાહી સુકાઈ નથી. ત્યાં માંડવી તાલુકાના જ પાતાલ ગામે ઘટના બની હતી, જ્યાં શેરડી કાપનાર મજૂર પરિવારની એક 5 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો. બાદમાં બાળકી ફારી ખાધી હતી. બાળકી ઉપર દીપડાનો હુમલો પરિવારજનોને પણ ધ્રુજાવી દીધા હતા, કારણ કે માનવભક્ષી દીપડાએ બાળકીને ફાડી ખાઈ મોત નિપજાવ્યું હતું. ઘટના બાબતે માંડવી વન વિભાગની ટીમે જાણ થતાં વન વિભાગની ટીમ પણ દોડતી થઈ હતી, કારણ દીપડાઓ વિસ્તારમાં સતત દેખાદઈ તરખાટ મચાવતા કેટલાક દિવસોથી વન વિભાગની ટીમો દોડતી થઈ છે. પાતાળ ગામે પણ બનેલ ઘટનામાં મૃત બાળકીના મૃતદેહનો કબજો મેળવી બોધન આરોગ્ય કેન્દ્ર લઈ જવાયો હતો. વધુ કાર્યવાહી શરૂ કરાઈ હતી. સાથે સાથે શેરડી કાપવા આવતા મજૂરોને પડાવની સૂચના આપી ગામની અંદર પોતાનો પડાવ નાખે તેવા પ્રયત્નો પણ વન વિભાગના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. માંડવી તાલુકામાં હાલ દીપડાએ માજા મૂકી છે, જેમાં વરેલી ગામ તો જાણે અભયારણ્ય બન્યું હોય તેમ 37 વખત દીપડા પકડાઈ ચૂક્યા છે. પાતાળની ઘટના પહેલા અરેઠ ગામે બાળક બેજોગ બન્યા હતા. સદનસીબે તેનો બચાવ થઈ ગયો હતો, પણ પાતાળ ગામે હુમલામાં નિર્દોષ બાળકી મોતને ભેટી છે, જેથી વિસ્તારના ગ્રામજનોમાં રોષ સાથે દહેશત પણ છે. મજૂર પરિવારની બાળકી હોય યોગ્ય સહાય પણ મળી રહે તેવી સ્થાનિકોની માંગ કરી હતી. આજથી કેટલાક વર્ષો પહેલા સમય હતો કે જ્યારે દીપડાઓ માનવભક્ષી બન્યા હતા અને જેને ઠાર મારવામાં આવ્યા હતા. ફરી એ જ પ્રમાણે વિસ્તારમાં દહેશત ઊભી થઈ છે. બીજું કારણ એ પણ છે કે હાલ શેરડી કાપણીની પણ મોસમ ચાલુ થઈ છે, જેથી ખેતરો ખુલ્લા થતાં દીપડાઓ માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. બીજું કે માંડવી તાલુકામાં વન વિભાગના દક્ષિણ રેન્જમાં ખાસ કરીને 20,000 હેક્ટરમાં જંગલીય વિસ્તાર આવેલો છે. સ્વાભાવિક દીપડાઓની હાજરી હોય છે. હજુ પણ મોટી સંખ્યામાં દીપડાઓ સપરિવાર હોય દીપડાઓ માનવભક્ષી ના બને પહેલા વન વિભાગના પણ સત્કર્તા દાખવી દીપડાઓને પાંજરે પૂરે તે પણ હવે જરૂરી થઈ પડ્યું છે. ધર્મેશ પટેલ, ZSTV, માંડવી. આજ રોજ પણ એક બીજો બનાવ, બાળકીને દીપડાએ મારણ કરેલ છે અને આ 2 દિવસ પહેલાં પણ એક હુમલો કરેલો, પણ એમાં બાળકનો જીવ બચી ગયો છે. આ બાબતે પરમ દિવસે જ અમે માંડવી વન વિભાગનાને જાણ કરતા એવું તાત્કાલિક જે તે જગ્યાએ સ્થળ ઉપર પાંજરા મૂકેલા છે અને અમે પણ વિનંતી કરતા અને જે તે પડાવમાં છે ત્યાં બધાને સૂચના પણ આપી છે કે ભાઈ તમારે જમવાનું આ રીતે કરવું, જમ્યા પછી ખાડો ખોદીને તમારો ખોરાક દાટી દેવો, એના હિસાબેથી પણ દીપડા ન આવે એવી સૂચનની કામગીરી બી કરી છે. આ બાબતે અમે વનમંત્રીશ્રીને પણ જાણ કરતા એ લોકોએ પણ વન વિભાગને તાત્કાલિક ધોરણે કામગીરી કરવા સૂચના આપેલી છે અને જે સહાય મળે એ સહાયની રકમ આ ગરીબ મજૂરના પરિવારને મળી જાય એવી મારી વન વિભાગને વિનંતી છે. માંડવી તાલુકાના પાતાળ ગામે આજરોજ સાંજના 6:30 કલાકે ડાંગ આહવાથી જે મજૂરો શેરડી કાપવા આવે છે તેઓની એક છોકરી નાનકડી 4 વર્ષની અંદાજે ઉંમરની શિવાનીબેન જે હતા તેઓ ત્યાં એમના તંબુની આજુબાજુમાં રમતા હતા. એ સમય દરમિયાન વન્ય પ્રાણી દીપડાએ એના પર હુમલો કરી અને ખેંચી ગયેલ હતા. પરિવારને જાણ થતાં આજુબાજુમાં પહોંચી અને દીપડાથી છોડાવેલ હતા, પરંતુ એ સમય દરમિયાન એનું મૃત્યુ થઈ ગયેલ હતું. મૃત્યુ થઈ ગયા પછી એમને જાણ થતાં વન વિભાગને જાણ કરી અને તાત્કાલિક અમારો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક ત્યાંથી તંબુમાં જે માણસો રહેતા હતા એમને ત્યાંથી દૂર રહેવા ગામમાં નજીક સૂચના આપેલ હતી. શેરડી કાપવા માટે અલગ અલગ વિસ્તારમાંથી માણસો આવતા હોય છે, એમને આ વિસ્તારની આ બનાવની કે અવેરનેસની જાણકારી ન હોવાના કારણે આ ઘટના બનેલ છે. અમારું પ્રાથમિક માનવું છે આ બનાવને અમે એ આજુબાજુ વિસ્તારમાં જે શેરડી કાપવા માટે અલગ અલગ જગ્યાએથી મજૂરો તંબુ નાખીને રહે છે એમને અમે અલગ અલગ ટીમ બનાવી અમારા સ્ટાફ દ્વારા સૂચના આપવામાં આવેલ છે કે તમે ખેતરના આજુબાજુના વિસ્તારમાં જ્યાં રહો છો ત્યાંથી તમે તમારા તંબુ લઈ અને ગામમાં રહો જેથી કરીને આ બનાવ ઓછા બને, અને એમને સૂચના અને સલાહ આપી અને એ પ્રમાણે તાત્કાલિક પાંજરા ગોઠવેલા છે અને આજે
બપોરના 2:30 કલાકે અરેઠથી 8-10 કિલોમીટર દૂરના વિસ્તારમાં વરેલી ગામેથી એક દીપડો પણ પાંજરે પુરાયેલ છે. ઓકે.